વિછીયા તાલુકાના ખેડૂતોને ભારતીય કિસાન સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની માંગણી સ્વીકારવા સેવા સદન કચેરી વિછીયા મામલતદારને આવેદનપત્ર અપાયું. વિછીયા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે ઓછું હોવાના કારણે મગફળીની ગુણવત્તા ઘટે છે ત્યારે ખેડૂતોએ મગફળીના ઉતરતા વજનમાં હાલમાં જાડી મગફળીના 65 ગ્રામ અને ઝીણી મગફળીના 70 ગ્રામ વજન આંકવામાં આવ્યો છે. તે વજન ઘટાડીને જાડી મગફળીના 55 ગ્રામ અને ઝીણી મગફળીમાં 60 ગ્રામ વજન રાખવામાં આવે તેવી ખેડૂતોએ કરી માંગ. ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ થવાની છે ત્યારે જેમાં દૈનિક ઓછામાં ઓછા 1 સેન્ટર દીઠ 100 ખેડૂત લાભ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી અને વિછીયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરેલ છે ત્યારે ખેડૂતોને ઘાસચારાની તેમજ તમામ પ્રકારની સરકાર તરફથી વહેલી તકે અમલવારી ચાલુ કરવામાં આવે તેવી માંગ. ખેડૂતોની માંગણીઓ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અમલાવરી કરવામાં નહીં આવે અને ખેડૂતોની માંગણીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે. વિછીયા તાલુકાના ખેડૂતને અમે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ રાજકોટ ના પ્રતિનિધિ ને વિછીયા તાલુકાના ખેડૂતો દ્વારા એમ ટેકાના ભાવે મગફળી ખરીદવા બાબતે અને તેમાં જુદા જુદી રજૂઆતો છે. એમ કે જે વિછીયાને અસરગ્રસ્ત જાહેર કર્યું તો એ એક સરકાર દ્વારા જે કંઈ સહાય કરવામાં આવે તે પહેલી ચાલુ કરવી જોઈએ. બીજા નંબરમાં એ ટેકાના ભાવથી જે મગફળી ખરીદે અમે મગફળી જાડી 65 અને ઝીણી 70 નક્કી કરવામાં આવે છે. વજન એમ એની મૂળ મગફળીનું વજન હેવી એ જાડી મગફળીને 55 અને ઝીણી મગફળીને 60 રાખવામાં આવે એવી માગણી છે. એમ ક્વોન્ટિટી ને ક્વોલિટી બેના પ્રમાણમાં ટેકાના ભાવે મફળી ચાલુ ખરીદી જ્યાં દૈનિક ઓછામાં ઓછા 1 સેન્ટર દીઠ 100 ખેડૂતોને લાભ મળે એમ 1 સેન્ટર એવું બનાવવાનું કે એમાં 100 ખેડૂતો લાભ લઈ શકે બરાબર. એ મુજબ વિવિધ રજૂઆતો છે અને આ રજૂઆતો સરકારશ્રીના ધ્યાને મૂકવા માટે મને કેડી ચૌહાણ મામલદાર વિછીયા તરીકે આવેદનપત્ર આજ આપ્યું છે. આ આવેદનપત્ર અમે સરકારશ્રીમાં મોકલી ખેડૂતોની માગણી સંતોષે એ માટે જરૂરી વિનંતી કરીશું. ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ઝાલાભાઈ રાતડિયા, હા, આજનો એ મુદ્દો હતો સાહેબ કે સરકારશ્રીની જે ટેકાના ભાવની ખરીદી અને આપણે પહેલી પણ એમને રજૂઆત કરી હતી કે જે 35 કિલો છે એનો 30 કિલો થાય અને ઓછા વરસાદના હિસાબે જે આ વર્ષનું ઉત્પાદન છે એ બહુ ઓછો વરસાદ એટલે બહુ ઓછું ઉત્પાદન આવેલું છે. વજન ક્વોલિટીમાં થોડોક ફેરફાર છે તો વજન ઘટાડવો જોઈએ. તો એના સંદર્ભે સરકારશ્રીએ આપણું નિવેદન સાંભળ્યું હતું અને એનાથી 5 કિલો વજન બોરીનો ઘટાડ્યો હતો. પણ જે આપણો ઉતારો લેવાનો હતો કે જે વજન ઘટ્યો એની સાથે 100 ગ્રામમાંથી 70 ગ્રામ છે એ ખરેખર 35 ગ્રામનો છે, 30 ગ્રામનો કેમ થાય? એટલે કે 5 ગ્રામ એમાં વજન ઘટાડવો જોઈએ એટલે એથી કરીને ખેડૂતને રાહત મળી રહે. બીજો એ મુદ્દો હતો કે ખરેખર વિછીયા તાલુકો અસરગ્રસ્ત જે જાહેર કર્યો છે એમાં સરકારશ્રીને વિનંતી કે વહેલી તકે અમને ઘાસચારો, પાણીની વ્યવસ્થા, રોજગારીની વ્યવસ્થા સરકારશ્રી એ છે એ થોડીક વહેલી તકે અમને આ લોકોને લાભ આપે એવી અમારી કિસાન સંઘ વતી સરકારશ્રીને નિવેદન હતું. અને ખરેખર આ દેતા હજી સુધી ભારતીય કિસાન સંઘનું આવેદનપત્ર વ્યવસ્થિત આપણને મદદ આપે જ છે અધિકારીઓ અને આપશે જ. જય હિન્દ.